છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ 13 ગૌરી, એટલે કે ગૌરી ગાયનું નામ છે. આજે એના વિશે, ગૌરી ગાય વિશે આપણે જાણીશું. પાઠમાં પહેલાં શું આપેલા છે? શબ્દાર્થ. હમારી એટલે અમારી, ઈસે એટલે એને, ઈસે એટલે એને, બહુત એટલે ખૂબ, બહુત એટલે ખૂબ, દૂધારું દૂધ આપનારું, દૂધારું એટલે દૂધ આપનારું, બછડા એટલે વાછરડું, બછડા એટલે વાછરડું, ઉસકા તેનું, ઉસકા એટલે તેનું. હવે આપણે પાઠ વિશે માહિતી મેળવીએ. યહ હમારી ગાય હે, આ અમારી ગાય છે. ઈસે હમ ઈસે ગૌરી કહેતે હૈ, ગાયનું નામ શું આપેલું છે? અમે ગૌરી, તો અમે એને શું કહીએ છીએ? ગૌરી કહીએ છીએ. ગૌરી બહુત સીધી ગાય હૈ, એટલે કે એકદમ તે સારી ગાય છે. ગૌરી એકદમ સરસ ગાય છે. વહ દૂધારું હૈ, તે દૂધ આપે છે. દૂધારું એટલે દૂધ આપનારું. વહ રોજ 6-7 લીટર દૂધ દેતી હૈ, તે દરરોજ કેટલા? 6-7 લીટર દૂધ આપે છે. ગૌરી ગાય રોજ કેટલું? 6-7 લીટર દૂધ આપે છે. ગૌરી કો એક બછડા હૈ, ગૌરી ગાયને એક આ વાછરડું છે. ગૌરી કો એક વાછરડા એટલે કે બછડા હૈ. ઉસકા નામ લાલુ, જેમ ગાયનું નામ ગૌરી છે તેમ તેના વાછરડાનું નામ લાલુ. ઉસકા નામ એટલે કે તેનું નામ લાલુ છે. હમ ઉસે બહુત પ્યાર કરતે હૈ, એટલે અમે તેને ખૂબ જ પ્રેમ એટલે કે બહુ લાડ કરીએ છીએ. જોઈને તમે આ ગૌરી અને એનું વાછરડું, આ રોજ 6-7 લીટર દૂધ આપે છે અને તેનું ગાયનું બચ્ચું એટલે કે વાછરડું, વાછરડાનું નામ શું છે? લાલુ. પાઠ દરમિયાન આટલું યાદ રાખવાનું છે. હવે આગળ તેનું સ્વાધ્યાય જોઈએ. નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લખે, હિન્દી શબ્દ આપેલા છે તેની બાજુમાં તેનો અર્થ ગુજરાતીમાં લખવાનો છે. બહુ એટલે બહુ જ, આપણે પાઠ દરમિયાન અને શબ્દાર્થમાં જોયું બહુ જ અથવા ખૂબ પણ લખાય. દૂધારું એટલે દૂધ આપનારું, દૂધારું પ્રાણી. બછડા એટલે વાછરડું. હમ એટલે અમે, તમને પરીક્ષા દરમિયાન બહુત એટલે બહુ જ અને ખૂબ જે લખો તે સાચું પડે. શું જોયું આપણે? હિન્દીનું ગુજરાતી. હવે આગળનો પ્રશ્ન શું છે? સવાલ જવાબ. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. પહેલો સવાલ શું છે? ગાય કા નામ ક્યા હૈ? ખબર છે, ગૌરી. તો શું જવાબ લખીશું? ગાય કા નામ ગૌરી હૈ. ગૌરીની જોડણી જોવાની, માથે બે માત્રા છે, તો શું? ગાય કા નામ ગૌરી હૈ. બીજો સવાલ, ગાય કેસી હૈ? ગાય દૂધારું, દૂધારુંની જોડણી ખાસ ધ્યાન રાખી, ગાય દૂધારું હૈ. આગળ, ગાય રોજ કિતના દૂધ દેતી હૈ? ગાય રોજ 6-7 લીટર દૂધ દેતી હૈ. પાઠ દરમિયાન આપણે જોયું હતું કે કેટલા લીટર દૂધ આપતી હતી? 6-7 લીટર. તો જવાબ લખો ને આપણે, ગાય રોજ 6-7 લીટર દૂધ દેતી હૈ. આગળનો સવાલ નંબર 4, લાલુ કિસકા નામ હૈ? ખબર છે લાલુ કોનું નામ છે? લાલુ બછડે કા નામ હૈ. લાલુ બછડે કા નામ હૈ. અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 3, દૂધ દેને વાલે અન્ય પ્રાણીઓ કા નામ લખે. દૂધ દેને વાલે બીજા પ્રાણીઓના નામ લખવાના. તો આપણે લખીશું બકરી, ઊંટ, ભેંસ અને ભેડ. અન્ય કીધું છે એટલે કે ગાય તો લખાશે નહીં, અન્ય. અને એમ કીધું હોય કે દૂધ દેને વાલે પ્રાણીઓ કા નામ લખે તો આપણે ગાય લખી શકીએ, પણ અન્ય એટલે કે આ પ્રાણીને છોડીને બીજા નામ લખવાના છે, એટલે આપણે કયા લખ્યા? બકરી, ઊંટ, ભેંસ. ભેડ એટલે વરુ, ભેડ એટલે વરુ. આ 4 પ્રાણીઓના નામ લખ્યા. હવે આ પાઠ અહીં પૂરો થાય છે. આ પાઠ દરમિયાનનું હોમવર્ક, તો હોમવર્કમાં શું લખીશું? પહેલાં પાઠનું નામ લખીશું, પાઠ 13 ગૌરી, એનો બાજુમાં કૌંસ કરી અને ગુજરાતીમાં લખીશું ગૌરી.
પછી શું લખીશું શબ્દાર્થ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ શું લખીશું છ શબ્દાર્થ લખીશું આગળ સ્વાધ્યાય સ્વાધ્યાયના પ્રશ્ન એક પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ સુંદર અને સ્વચ્છ અક્ષરે તમારી નોટમાં લખજો આવજો વિદ્યાર્થી મિત્રો